માર્કેટમાં યુઝ્યુઅલી જે સીતાફળ છે એ કાચા જ આવતા હોય છે, જેને આપણે ઘરે લઈ આવીને ન્યૂઝપેપર અથવા તો ટિશ્યુ પેપરમાં રાખીને એક રાત માટે મૂકી દેવાના હોય છે, જેથી બીજે દિવસે એ ખાવા લાયક થઈ જાય છે. તો જ્યારે સીતાફળની પસંદગી કરો ને તો લીલા રંગના હોવા જોઈએ અને આવી રીતની મોટી આંખોવાળા હોવા જોઈએ, જેથી અંદરનો જે પલ્પ છે એ વધારે નીકળે અને બીજડાનો ભાગ ઓછો નીકળે. તો ગઈકાલે હું સીતાફળ લઈને આવી હતી, જેને મેં ન્યૂઝપેપરમાં રેપ કરીને રાખી દીધા હતા, અને આજે આ સીતાફળ ખાવા લાયક તૈયાર થઈ ગયા છે. તો સીતાફળનો પલ્પ કાઢવા માટે આવી રીતે બે ભાગ કરીને એનામાંનો પહેલાં આપણે પલ્પ સ્કૂપ આઉટ કરી લેશું, ચમચીની મદદથી આવી રીતે કાઢી લેશું. તો અહીં 1 કિલો જેટલા મેં સીતાફળ લીધા છે, જેને મેં આવી રીતે સ્કૂપ આઉટ કરી લીધા છે. હવે અહીં ફટાફટ બિયા અલગ થઈ જાય એ માટે હું અહીં ઇલેક્ટ્રિક ચોપરનો યુઝ કરી રહી છું. તમે ઈચ્છો તો મેન્યુઅલી ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો, એ ન હોય તો મિક્સરના મોટા જારનો ઉપયોગ કરો. એમાં થોડા બરફના ટુકડા નાખવા, જેથી આવી રીતે ઓન ઓફ કરીને પીસતી વખતે બલ્બ છે એ કાળો ન પડી જાય. તો તમે જોઈ શકો છો હજી આ બરાબર બીજા અલગ નથી થયા. તો ફરી પાછું આપણે ઓન ઓફ કરીને આપણે આવી રીતે ચલાવી લેશું. હવે આને ગાળવા માટે તમે ઈચ્છો તો જે જ્યુસ સ્ટ્રેનર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા આવી રીતે ઘઉં ચોખા ચાળવાની ચાણીનો ઉપયોગ કરો. જે ચોખા નિતારવાની ચાણી આવે છે એનો ઉપયોગ ન કરો. તમે ચમચો ફેરવશો ને તો એનામાં પલ્પ સરકી જાય છે. આનું ટેક્સચર ખરબચડું હોતા ચમચો ફેરવતા નીચેથી પલ્પ છૂટો પડી જાય છે. પલ્પની માત્રા વધારે હોતા આપણે આને બે બેચમાં કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો હું ચમચો જેવો ફેરવી રહી છું એવું નીચેથી પલ્પ નીકળતું આવે છે. હવે આની અંદર આપણે બીજા બેચનો પલ્પ પણ એડ કરી દેશું. બરફના ટુકડા નાખવાથી પલ્પ કાળો પડતો નથી, સાથે સાથે બીજાની સાથે ઘર્ષણ થતાં આરામથી બીજામાંથી પલ્પ છૂટો પડી જાય છે. તો અહીં આપણે બીજો રાઉન્ડ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે બીજાથી પલ્પ કેટલો ફટાફટ અલગ પડી રહ્યો છે. તો આવી રીતની ચાણી અથવા જ્યુસ સ્ટ્રેનર હોય તો એનો ઉપયોગ કરો. આમ કરવાથી ફટાફટ બીજાથી પલ્પ છૂટો પડી જાય છે. તમે અત્યારે ક્વોન્ટિટી જોઈ શકો છો કે કેટલી લેસ થઈ ચૂકી છે પલ્પની. અને આવી રીતે ડેબ કરવાથી ચાણીમાં જે પલ્પ નીચે જામ્યો હશે ને એ પણ નીચે પડી જશે. બરફના ટુકડા હજી અમુક બાકી રહ્યા છે, જે બીજા સાથે ઘર્ષણ થતાં પલ્પ છૂટો પડી જાય છે. તો અહીં તમે જોઈ શકો છો હવે છેલ્લે જે થોડો પલ્પ બીજામાં ચોટ્યો હોય ને એને હાથોની મદદથી આવી રીતે મસળી નાખવાનો. બરફના ટુકડા અંદર હોતા એ સારી રીતે છૂટો પડી જાય છે. હવે જે આ જાળીમાં જે પલ્પ ફસાયો છે એને આવી રીતે ઉપર અને નીચે બંને તરફથી ઝાટકી લેતા પલ્પ આરામથી નીચે વાસણમાં પડી જાય છે. તો તમે જોયું ને કેટલી સહેલી રીત છે સીતાફળના પલ્પ કાઢવાની. આ પલ્પને સ્ટોર કરવા માટે તમે એરટાઇટ કન્ટેનરમાં આ મિશ્રણને નાખીને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. તો એરટાઇટ કન્ટેનરનો જ યુઝ કરો. દૂધને ઉકાળ્યા વગર મિનિટોમાં તૈયાર થતી સીતાફળ બાસુંદી બજાર કરતાં પણ સસ્તી અને સ્વાદિષ્ટ આપણી ચેનલ ઉપર આવનારી રેસીપી છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં.